ઓકે, એટલે આ નવમા ધોરણના પહેલા સેમેસ્ટરના ગણિતના ત્રીજા ચેપ્ટરનું આ પાંચમું સેક્શન આપણે બહુપદીના અવયવો વિશે વાત કરશું. એટલે અત્યાર સુધી આપણે જે ભાગાકારની વાત શીખતા હતા, આમ તો એમાંથી થોડો ફેરફાર આમાં થઈ અને આ એનો પ્રમેય બને છે, એટલે કે આ અવયવીનો પ્રમેય. હવે આપણે જ્યારે ભાગાકાર શીખ્યા ત્યારે આટલું શીખ્યા હતા કે ગમે તે એક બહુપદી હોય પીએક્સ, એને આપણે આ સ્વરૂપમાં આપણે મૂકી શકતા હતા કે એનું ડિવિઝન હોય એનું એક્સ, અને એની સાથે એનો ભાગફળ હોય ક્વોન્ટિનન્ટ એક્સ, એ બેનો ગુણાકાર હોય અને એની પછી શેષનો બહુપદી હોય. એટલે આ બધી જ બહુપદી હોય, આ પીએક્સ છે એ બહુપદી છે, ડીએક્સ બહુપદી છે, ક્યુએક્સ બહુપદી છે, આરએક્સ બહુપદી, આ સ્વરૂપમાં આપણે મૂકી શકતા હતા. તો હવે અવયવ એટલે શું? આજે આર એક્સ છે એ શેષ છે. જો શેષ ન હોય, ધારો કે આપણે આ બે અંકગણિતથી પહેલાં લઈએ કે આ 50 છે, 50 ને હું 7 ભાગું તો 77 49 અને એક શેષ આવી, એટલે આ આપણો આ 50 છે એ પીએક્સ છે, 50 ને આપણે પીએક્સ કહી શકીએ. આ 7 છે એ આપણો આ ડીએક્સ છે, એટલે ડિવિઝન જેને કરી શકીએ. આ 7 છે એ આપણો ક્યુએક્સ કહેવાય એને, એટલે કોન્ટિન, એટલે જે ભાગાકાર આવ્યો. અને આ 1 આવ્યો એને આપણે આરએક્સ કહી શકીએ, એટલે કે એની શેષ છે. હવે ધારો કે 50 ને બદલે હું 49 હોય મારી પાસે, આંકડો તો ગમે તે હોઈ શકે, અને એને 7 ભાગું તો શું થાય? 77 49, તો શેષ શું આવી? 0 આવી. તો આપણો આ જે ક્યુએક્સ છે એ હજી એમને જ રહે છે, આ આપણો ડીએક્સ છે, આ 49 છે એ આપણો પીએક્સ છે, એટલે મૂળ એની બહુમતી, અને આ આરએક્સ છે એ 0 થઈ ગયો છે. હવે જો આરએક્સ 0 હોય તો પછી આ જોઈએ, આપણે પીએક્સ છે, આ 49 છે, 49ના અવયવ પાડ્યા આપણે, તો આમ પાડી શકીએ કે 77 49, એટલે આ એક અવયવ, આ બીજો અવયવ. એટલે જ્યારે આ શેષ 0 હોય ત્યારે આપણે પીએક્સ ના બે અવયવો પડે, એટલે જોકે અહીંયા સરખા છે, સરખા હોવાની જરૂર નથી. આ 56 જો સંખ્યા લીધી હોત, આ 56ની સંખ્યા હોય તો હું 8 7 56 આમ કરું તો પણ આ ક્યુએક્સ થાય, આ ડીએક્સ થાય, એટલે અને આ પીએક્સ. એટલે આવી રીતે જો શેષ ન હોય, આ બહુપદીમાં શેષ ન હોય તો શું કહે છે કે જે બહુપદી હોય પીએક્સ હોય એના હંમેશા બે અવયવો પડે છે. એટલે આપણે આ 7 છે એની જગ્યાએ એક્સ માઇનસ એ કે એવું પણ લઈ શકીએ. આમ તો આ અંકગણિત જેવું છે, પણ અહીંયા જરા બીજગણિતની રીતે એક કરતા વધુ આંકડા હોય એટલે અઘરું લાગે છે. તો આ પ્રમેય શું કહેવા માંગે છે? અવયવીનો પ્રમેય, કે જો બહુપદી પીએક્સ ની ઘાત એક કે એક કરતા વધુ હોય, એટલે એ બરોબર છે, આ પહેલી શરત. આપણે જે આપણે પીએક્સ ગમે તે એક બહુપદી લઈએ એમાં એનો આંકડો એમ કે 3x ની માથે 2 ની ઘાત 2x 1 એટલે આવું ગમે તે હોય, એટલે કે આની ઘાત કઈ થઈ? 2 થઈ. એટલે આ જે વધુમાં વધુ મોટા મોટી જે ઘાત હોય એ આખા પદની ઘાત કહેવાય, બહુપદીની. તો આની માથે x ની માથે 2 ની ઘાત છે તો આની ઘાત 2 થઈ,
એટલે પહેલી શરત એ કે આની માથે આ એક આમ હોઈ શકે, આ બે એક્સ વત્તા એક હોઈ શકે, આમ કરી શકીએ, કારણ કે હજી એક નિકાત છે. પણ ખાલી આ 15 કેવો આંકડો હોય અને એક્સની માથે શૂન્ય નિઘાત હોય તો એ ન ચાલે. એટલે આપણે પીક્સ પીએક્સમાં આ ઓછામાં ઓછી એક એક્સની માથે એકની ઘાત હોય એ શરત છે. હવે એમ હોય અને પછી શું કે છે, આ જો બહુપદી પીએક્સની ઘાત એક કે એક કરતા વધુ હોય અને એ આર નો સભ્ય હોય, એટલે એ એટલે ગમે તે એક ચલ સંખ્યા, એટલે આપણે એ આર નો સભ્ય હોય એનો અર્થ એની કિંમત તમે 3 હોય, -3 હોય, -15 હોય, ગમે તે હોઈ શકે, એ હોય તો આ બે શરતો એના નિયમ પ્રમેયમાં આવે છે કે જો પી એ બરાબર એ હોય તો એક્સ માઇનસ એ એ પીએક્સ નો અવયવ છે. એટલે આ જરા સેમ વસ્તુ જરા જુદી રીતે કીધી છે, એટલે કે આપણે પેલા શેષ પ્રમેયમાં શીખાતા કે આ પીએક્સ છે, ધારો કે આને હું આ એક્સ માઇનસ 3 થી ભાગવાના છે એમ આપણે વિચાર કરીએ તો એની કિંમત કેટલી થઈ, 3 થઈ. તો હવે હું અહીંયા આ પીએક્સમાં આ પી એ મૂકવું હોય મારે તો શું મૂકવાનું, કે પીની જગ્યાએ 3 મૂકવાના અને એની કિંમત ગણવાની, તો કે 3 ગુણ્યા આ 3ની માથે 2ની ઘાત વત્તા આ 2 × 3 વત્તા 1. જો આનો સરવાળો કરું તો શું થાય, આ 3 × 9 = 27 વત્તા 6 વત્તા 1. હવે આ શૂન્ય નથી થતું, એટલે આ જે એક્સ માઇનસ 3 છે એનું એનો અવયવ ના ગણાય જ્યાં સુધી શેષ વધે. આ શેષ વધી છે, આપણે કોઈ એવો આંકડો લઈએ, ધારો કે આમાં બરાબર આ આંકડા અને એવી રીતે ફેરવી નાખું કે જેથી શેષ આવે શૂન્ય. તો આપણે 3x 27 આજે જે 2x છે એની જગ્યાએ હું માઇનસ 9x ખાલી લઉં, એટલે આ જો આપણે આ નવી પીએક્સ ની કિંમત મૂકું છું, એટલે કે હવે મારે પીએક્સ બરાબર 3x² - 9x આવું છે અને એને મારે એક્સ માઇનસ 3 થી ભાગવાના છે, તો આ એની કિંમત કેટલી થઈ, 3 થઈ. એટલે તો પી એ કરું એટલે કે એક્સની જગ્યાએ બધે 3 મૂકતો જાઉં તો આ 3 × 3² - 9³ તો આ 3 × 9 = 27 - 27 તો આનો જવાબ શૂન્ય આવ્યો. એટલે આ પીએ ની કિંમત શૂન્ય આવી ગઈ, પીએ એટલે આ એનો શું આવ્યું, શેષ આવ્યું, એટલે શેષ શૂન્ય આવી. તો આ જે એક્સ માઇનસ 3 છે એ આનો અવયવ થાય એમ કહેવાય, એટલે કે આની કોઈ પણ બીજી સંખ્યા સાથે તમે ગુણશો તો આનો જવાબ 3x² - આપણે આવી જશે. આ પેલો નિયમ એમ કહે છે, એટલે આપણે જો અવયવની રીતે આપણે 8મા ધોરણમાં શીખ્યા હતા અવયવી રીતે જોઈએ, જો આને અવયવ પાડીએ હવે
કે આ 3x સ્ક્વેર માઇનસ 9x છે એના આપણે સામાન્ય કાઢ લઈએ, 3x સામાન્ય કાઢ્યા તો કૌંસમાં x વધ્યા અને માઇનસ માઇનસ 3 વધ્યા, તો આ એના બે અવયવો થયા. જો આ x માઇનસ 3 આ એક અવયવ અને આ 3x છે એ આ બીજો અવયવ, એટલે આમાં કોઈ શેષ ના આવી એટલે આ અવયવ થયો. એટલે એનો અર્થ x માઇનસ 3 છે એ આનો અવયવ થયો, એટલે કે એમાં કોઈ શેષ વધતી નથી. બસ એટલું જ નિયમ કહે છે. એ કેવી રીતે આપણે શોધ્યું? આપણે પીએ ની કિંમત મૂકી, આ પીએ ની કિંમત પીએ બરાબર આપણે 3 મૂક્યા અને એનો શેષ ગણી તો શેષ 0 આવી હતી. એટલે કહે છે કે પીએ બરાબર 0 આવે તો એક્સ માઇનસ એ એટલે કે એક્સ માઇનસ 3 છે એનો અવયવ થાય એમ. અને પછી બીજો શું નિયમ છે એ એનાથી પ્રતિપ્રમેય કે એક્સ માઇનસ એ જો પીએક્સ નો અવયવ હોય તો પીએ છે એની કિંમત 0 થાય, એટલે એનાથી ઉલટું છે. હવે આપણે તમારે જે ચોપડીમાં સમજાવ્યું છે એ રીતે જોઈ લઈ કે એણે સાબિતી કેવી રીતે આપી છે. એણે શેષ પ્રમેયનો ઉપયોગ કર્યો છે. એણે સાબિતી શું કરી છે કે શેષ પ્રમેય પરથી આપણે જાણીએ છીએ કે આ પીએક્સ પીએક્સ બરાબર એક્સ આ એક અવયવ તો છે જ આપણને એક્સ માઇનસ એ અને આ ક્યુ એક્સ વત્તા આ પીએ એટલે એની શેષ, આટલી વસ્તુ આપણે પહેલા શેષ પ્રમેયમાંથી શીખા. તો હવે જો પીએ 0 હોય એટલે આ 0 હોય તો શું થાય? આ તો પીએક્સ બરાબર આ પીએ 0 હોય એ નીકળી જાય તો ખાલી શું રહે વધ્યું? તો કે એક્સ માઇનસ એ ગુણ્યા ક્યુ એક્સ, એટલે ટૂંકમાં આ એક્સ માઇનસ એ આનો અવયવ થઈ ગયો. એટલે આ બે જે ગુણાકાર હોય એ અવયવ કહેવાય, બે જે ગુણાકાર હોય એ અવયવ, એટલે આ એનો અવયવ થઈ ગયો. હવે એથી ઉલટું બીજું સાબિત કરવાનું છે. આ બીજો ભાગ એમ છે કે જો પી એક્સ માઇનસ એ પીએક્સ નો અવયવ હોય, એટલે કે આ પીએક્સ આપણે આ ડી એક્સ ગુણ્યા ક્યુ એક્સ એવું સૂત્ર થાય કે આ પીએ છે એ જે 0 છે. તો હવે આ ડીએક્સ એટલે શું? આપણો જે ગુણવાનો છે એટલે કે એક્સ માઇનસ એ છે જે આપણો ભાજક છે એ થાય. તો હવે આપણે અહીંયા એક્સની જગ્યાએ જો એની કિંમત મૂકીએ, આ પીએ શોધીએ આપણે, તો શું થાય? કે આ ડીએક્સની જગ્યાએ આપણે એક્સ માઇનસ એ કરીએ, એનો અર્થ એમ કે એક્સની જગ્યાએ હું એ મૂકી દઉં તો એ માઇનસ એ થાય, એને ક્યુ એક્સ ગુણે આવે. એ માઇનસ એ એટલે શું? 0. હવે 0ને તમે ગમે સાથે ગુણો એટલે 0ની સાથે આ તમે ક્યુ એક્સ ગુણ્યા છે તો એનો અર્થ 0 જ થાય. તો એનો જવાબ શું આવી ગયો? કે પીએ ની કિંમત આ બંને 0 છે તો આ પીએ ની કિંમત પણ 0 આવી ગઈ. જોકે આ બરોબર બહુ ક્લિયર નથી થયું લાગતું તમને, પણ ફરીથી જોઈએ. આમ તો આ એક જ સૂત્રની અંદર તમારે બે જુદી જુદી રીતે કરવાનું છે કે
px છે એનું મૂળ સૂત્ર આ dx ગુણ્યા qx અને વત્તા rx આ છે. એમાં કે જો p એ બરાબર 0 હોય તો x એ એનો મતલબ કે ફરીથી રિપીટ કરીશ તો ગોટાળો થશે. rx એટલે rx એટલે ઓકે કઈ વાંધો નહીં, એટલે ફરી રિપીટ નથી કરતો. આમાં જે આપ્યું છે ચોપડીમાં એ રીતે જ એને સમજવાનું, એ ન સમજાય તો પછી આપણે ફરીથી રિપીટ કરશું. પણ આર એક્સ નીકળી જાય માટે આ અવ્યય થાય છે. અને બીજી વખત આપણે જ્યારે ડીએક્સની આપણે બીજું અહીંયા લખ્યું હતું કે ભાઈ આ પી એક્સ બરાબર આ ડીએક્સ ગુણ્યા ક્યુ એક્સ વત્તા આ પી એ કર્યું હતું અરે આર એક્સ કર્યું હતું, ત્યારે આપણે આ ડીએક્સ છે એની જગ્યાએ આપણે આ એક્સ માઇનસ એ કર્યા હતા. પણ એક્સની કિંમત જો એ મૂકવી હોય તો શૂન્ય થઈ જાય, એટલે એમાંથી એ જાય તો એ શૂન્ય થઈ જાય. તો એનો જે પહેલો વિભાગ હતો, આ જે પહેલો ભાગ છે એ આખો શૂન્ય થઈ જાય, એટલે ઓટોમેટિક તમારું જે રિમાઇન્ડર એટલે કે શેષ વધે છે એ બરાબર પણ શૂન્ય થઈ જાય. એટલે આ પી એ બરાબર પણ આ શૂન્ય થઈ જાય એવું આમાં સાબિત કર્યું છે.